नमस्कार, हूँ छु विहंगा परमार। सिटी न्यूज में आपनु स्वागत छे। सौप्रथम एक नजर आजना मुख्य समाचारों पर। अंकलेश्वरनी मीरानगर पासे श्री राम मोबाइल रिपेरिंग दुकानमांथी शंकास्पद मोबाइल साथे एक शख्स झड़पायो। भरूच एलसीबी पुलिसे 8 नंग मोबाइल कब्जे कर्या। एलसीबी पुलिसे जीआईडीसी में एक इंजीनियरिंग कंपनीमांथी एक मोबाइल साथे एक शख्स ने झड़पी लीधो। अंकलेश्वर जीआईडीसी कापोद्रा पाटिया उमंग कॉम्प्लेक्स में बे घर मांथी मोबाइल नी चोरी। उमंग कॉम्प्लेक्स में घर में सूतेला ईसमना तकिया नीचे मुकेल मोबाइल नी चोरी, तो बीजा घर मांथी मोबाइल अने पर्स नी चोरी। पोलीसे 49,000 रूपियाना बे मोबाइल चोरी अंगे गुना नोंध्या। भरूचना नवातावराथी गुम थयेल 7 वर्षीय राहुल ने परिवार साथे मिलाप करावती पानोली पोलीस। 7 वर्षीय राहुल पिता काम पर जता घरेथी निकळी पानोली बाकरोल ब्रिज सुधी पहुंची गयो। पानोली पोलीसे ब्रिज पासे राहुल ने जोता पूछपरछ करी पोलीस मथके लई आवी हती। सोशल मीडिया ने पोलीस विभाग में फोटा वायरल करता अंते तवराथी माता पिता आवता राहुल जोड़े मेलाप करावी आप्यो हतो। અંકલેશ્વરના મીરાનગર પાસે શ્રી રામ મોબાઈલ રિપેરિંગ દુકાનમાંથી શંકાસ્પદ મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે બીજા બનાવમાં એલસીબી પોલીસે જીઆઈડીસીમાં એક એન્જિનિયરિંગ કંપનીમાંથી એક મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો। પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રાજપીપળા રોડ ઉપર મીરાનગરમાં આવેલ શ્રી રામ મોબાઈલ રિપેરિંગ દુકાનમાં શંકાસ્પદ મોબાઈલનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે દુકાનમાં તપાસ કરતા કાઉન્ટરમાં 8 નંગ મોબાઈલ મળી આવ્યા હતા। પોલીસે દુકાનદાર રમેશ ભગવાનરામ બિન્નોઈ પાસે આ મોબાઈલના બિલ સહિતના પુરાવા માંગતા તેમણે રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરી રૂપિયા 38,000ના 8 નંગ મોબાઈલ કબજે કરી તેમની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। બીજી તરફ એલસીબી પોલીસે ચોરાયેલ મોબાઈલ એક્ટિવ થતા તેનું લોકેશન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મિંદેશ્વરી એન્જિનિયરિંગ કંપનીમાં બતાવતું હોવાથી એલસીબી પોલીસે એન્જિનિયરિંગ કંપનીમાં તપાસ કરતા સલાઉદ્દીન સુભાન અંસારી પાસેથી મળી આવ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા તેણે આ મોબાઈલ પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ખત્રી મોબાઈલ દુકાનમાંથી 7,500 રૂપિયામાં ખરીદેલ હોવાનું જણાવ્યું હતું। એલસીબી પોલીસે તેને સાથે રાખી ખત્રી મોબાઈલ ખાતે તપાસ કરતા દુકાનદારની પૂછપરછ કરતા તે ગંગાજમના સોસાયટીમાં રહેતો આરિફ ઇદ્રિસ ખત્રી હોવાનું જણાવ્યું હતું। પોલીસે આ મોબાઈલ અંગે આરિફ ખત્રીની પૂછપરછ કરતા 4-1 મહિના અગાઉ એક શખ્સ સસ્તામાં આપી ગયો હતો। પોલીસે 15,000ની કિંમતનો એક મોબાઈલ કબજે કરી ખત્રી મોબાઈલના આરિફ ખત્રીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી કાપોદ્રા પાટિયા ઉમંગ કોમ્પ્લેક્સમાં બે ઘરમાંથી મોબાઈલની ચોરી થઈ જવા પામી હતી। ઉમંગ કોમ્પ્લેક્સના ઘરમાં સૂતેલા ઈસમના તકિયા નીચે મૂકેલ મોબાઈલની ચોરી, તો બીજા ઘરમાંથી મોબાઈલ અને પર્સની ચોરી પણ કરી હતી। પોલીસે 49,000 રૂપિયાના બે મોબાઈલ ચોરી અંગેનો ગુનો નોંધ્યો હતો। પ્રથમ બનાવમાં અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા ખાતે આવેલ ઉમંગ કોમ્પ્લેક્સમાં રહેતા વિજયસિંહ રાજપૂત રૂમ પર ગત રાત્રિના આવીને સૂતા હતા। તે દરમિયાન રાત્રિના 1 વાગ્યા બાદ તસ્કરો તેમના તકિયા નીચે મૂકેલ 20,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે ન મળી આવતા અંતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। બીજા બનાવમાં ઉમંગ કોમ્પ્લેક્સમાં 305 નંબરના મકાનમાં રહેતા અભિષેક જગદીશ કથિરિયા પોતાના ઘરનો દરવાજો ખુલ્લો હતો, તે દરમિયાન મોબાઈલ ચોર તેમના ઘરમાં પ્રવેશ્યો હતો અને ચાર્જિંગમાં રહેલ 1+ મોબાઈલ અને તેમના પેન્ટના ખિસ્સામાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રહેલ પર્સની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 29,000 રૂપિયાના મોબાઈલ ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। ભરૂચના નવાતવરાથી ગુમ થયેલ 7 વર્ષીય બાળકને પાનોલી પોલીસે માતા પિતા સાથે સુખદ મેળાપ કરાવ્યો હતો। અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાકરોલ બ્રિજ પાસે એક બાળક એકલો ફરતો જોવા મળ્યો હતો, જેને રોકી પોલીસે તેનું નામ પૂછતા તે કંઈ પણ કહી રહ્યો ન હતો, જેને લઈ આ અંગે પાનોલી PSI MS વાઢેરને જાણ કરી બાળકને પોલીસ મથકે લઈ આવ્યા હતા। ત્યાં પણ પૂછપરછ કરતા તે કંઈ પણ જણાવી રહ્યો ન હતો। અંતે પોલીસે આજુબાજુના ગામ સોશિયલ મીડિયા વડે ફોટો વાયરલ કર્યો હતો, જે વાયરલ ફોટોના સહારે ભરૂચના નવાતવરા ગામ ખાતે રહેતા બાળકના માતા પિતાને પોલીસે શોધી કાઢ્યા હતા અને તેનો સંપર્ક કરી પાનોલી પોલીસ મથકે બોલાવતા માતા પિતા દોડી આવ્યા હતા અને 7 વર્ષીય બાળક રાહુલ કુમાર ગોવિંદરામ આત્મજ વેદરી હોવાનું સામે આવ્યું હતું। પિતા કામે ગયા હતા, જ્યારે બાળકની માતાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી બાળક ઘરમાંથી ફરવાના બહાને નીકળ્યા બાદ પાનોલી બાકરોલ બ્રિજ સુધી ફરતા ફરતા પહોંચી ગયો હતો। મૂળ મધ્યપ્રદેશના લખીપુરા ભીડ જિલ્લાનો પરિવાર હાલ મજૂરી કામ અર્થે ભરૂચના તવરા ગામ ખાતે આવ્યો છે અને ત્યાં રોકાણ કર્યું છે, ત્યારે ગુમ થયેલા રાહુલને તેના માતા પિતા જોડે મેળાપ કરાવી આપતા બાળકના ચહેરા પર સ્મિત છવાઈ ગયું હતું, તો પોલીસે પણ પરિવારથી દૂર થયેલા બાળકને જોઈ માનવતા દાખવી તેના પરિવાર જોડે સુખદ મિલન કરાવી આપ્યું હતું।
नसवाड़ी तालुकाना पाला गाम पासेना पाणीनी योजनाना निर्माणमां व्यापक प्रमाणमां भ્રષ્ટાચાર ચાલતો હોવાની લોક ફરિયાદ ઉઠવા પામી છે। छोटा उदयपुर जिला ना नसवाड़ी तालुका ना पाला गाम पासे जल स्त्राव योजना माथी बनता चेक वॉल में व्यापक प्रमाण में भ्रष्टाचार आचरवामां आवी रह्यो छे तेवी लोक चर्चाओ उठवा पामी छे। कया सरकारी अधिकारीनी रहम नजर में आ भ्रष्टाचार आचरवामां आवी रह्यो छे? सरकारी अधिकारी अने कॉन्ट्राक्टरनी मिलीभगत थी चेकडेम में रेती कपचीनी जग्याए नदीमांथी लावेला काळी गिरेवल सागड़ियानो भरपूर मात्रा में उपयोग करवामां आवी रह्यो छे। बांधकाम शाखाना अधिकारीओनी रहम नजर में नसवाड़ी तालुकामां व्यापक प्रमाण में भ्रष्टाचार फूली फाली रह्यो छे तेवी लोकबूम उठवा पामी छे। भरूचना मक्तमपुरनी युनिवर्सल स्कूल खाते विदाई समारंभ योजाया हतो, जेमां विद्यार्थीओए स्मृति चिन्ह अर्पण करता शिक्षकोमां लागणीसभर दृश्यो जोवा मळ्या हता। धोरण 1-10 અને 12 સુધી એક જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને વિદાય આપતી વેળા શિક્ષકોમાં પણ હર્ષના આંસુ જોવા મળ્યા હતા। ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓએ પણ શિક્ષકો સાથે કેક કટિંગ કરી તેઓને આશીર્વાદ આપ્યા હતા। તો વિદ્યાર્થીઓએ શાળામાં શિક્ષકો સાથે વિવિધ રમતોમાં પણ ભાગ લીધો હોય અને તે અંગેની સ્મૃતિ ચિહ્નો રૂપે પણ એક ભવ્ય ફોટો અર્પણ કર્યો હતો। આ ફોટો શાળાના પ્રિન્સિપાલને અર્પણ કરતા વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓની યાદોને તાજી કરી હતી। વિદાય સમારંભમાં યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ એન્ડ હાઈસ્કૂલ મક્તમપુર ભરૂચ ખાતે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ બંને વિભાગના આચાર્યોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું। નેત્રંગ ડેડિયાપાડા વિસ્તારમાં એક કુટુંબમાં સંતાનમાં પુત્ર ન હોવાથી પિતાનું અવસાન થતાં પુત્રીઓએ અગ્નિસંસ્કાર કર્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ ડેડિયાપાડા રોડ વિસ્તારમાં આવેલ એકતાનગર સોસાયટીમાં રહેતા અને ચાસવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા લતાબેનના પતિ રાજેન્દ્રસિંહ ચંસી ડોડિયા કે જેઓ મૂવી રોડ પર પાનનો ગલ્લો ચલાવતા હતા તેઓ થોડા સમયથી બીમાર હતા। તેમને એક સપ્તાહ પહેલા સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી સારવાર કરાવી રજા મળતા નેત્રંગ ખાતે પોતાના ઘરે લાવવામાં આવ્યા હતા, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓનું અવસાન થતા અંતિમ યાત્રા નીકળી હતી। તેમને સંતાનમાં પુત્ર નહીં હોવાથી તેમની બે પુત્રીએ પુત્રની ગરજ સારતા નાની પુત્રી દીક્ષાએ અંતિમ યાત્રાની આગળ માટલી લઈ ચાલી હતી, જ્યારે મોટી પુત્રી જીલે પિતાને મુખાગ્નિ આપી હતી। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। અંકલેશ્વરની મીરાનગર પાસે શ્રી રામ મોબાઈલ રિપેરિંગ દુકાનમાંથી શંકાસ્પદ મોબાઈલ સાથે એક શખ્સ ઝડપાયો। ભરૂચ એલસીબી પોલીસે 8 નંગ મોબાઈલ કબજે કર્યા। એલસીબી પોલીસે જીઆઈડીસીમાં એક એન્જિનિયરિંગ કંપનીમાંથી એક મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી લીધો। અંકલેશ્વર જીઆઈડીસી કાપોદરા પાટિયા ઉમંગ કોમ્પ્લેક્સમાં બે ઘરમાંથી મોબાઈલની ચોરી। ઉમંગ કોમ્પ્લેક્સમાં ઘરમાં સૂતેલા ઈસમના તકિયા નીચે મુકેલ મોબાઈલની ચોરી, તો બીજા ઘરમાંથી મોબાઈલ અને પર્સની ચોરી। પોલીસે 49,000 રૂપિયાના બે મોબાઈલ ચોરી અંગે ગુના નોંધ્યા। ભરૂચના નવાતાવરાથી ગુમ થયેલ 7 વર્ષીય રાહુલને પરિવાર સાથે મિલાપ કરાવતી પાનોલી પોલીસ। 7 વર્ષીય રાહુલ પિતા કામ પર જતા ઘરેથી નીકળી પાનોલી બાકરોલ બ્રિજ સુધી પહોંચી ગયો। પાનોલી પોલીસે બ્રિજ પાસે રાહુલને જોતા પૂછપરછ કરી પોલીસ મથકે લઈ આવી હતી। સોશિયલ મીડિયા અને પોલીસ વિભાગમાં ફોટા વાયરલ કરતા અંતે તવરાથી માતા પિતા આવતા રાહુલ જોડે મેળાપ કરાવી આપ્યો હતો। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।